વડોદરામાં સાતમા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરાયું છે, જેમાં 46 દેશના પતંગબાજો ભાગ લઈ રહ્યા છે. સાથે જ ભારતના 8 રાજ્યોના પણ 30 પતંગબાજ વિવિધ પ્રકારના પતંગ સાથે ઉમટી પડ્યા છે. વડોદરા મહાનગરપાલિકા અને ગુજરાત ટુરિઝમ દ્વારા સતત 6 વર્ષથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરાય છે. આ વખતે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની ઉપસ્થિતિમાં મહોત્સવ ખુલ્લો મુકાયો. આ પ્રસંગે શહેરના સાંસદ, ધારાસભ્ય, પાલિકા કમિશનર, મેયર સહિત અન્ય પાલિકાના સભ્યો પણ હાજર રહ્યા. રાજ્યમાં હાલ ઠંડીની સાથે પવનો પણ સપાટો હોવાથી પતંગબાજ આનંદમાં આવી ગયા છે. શહેરીજનોમાં આ મહોત્સવ સારો માહોલ પણ અને આકર્ષણ જમાવી રહ્યો છે. એસીથી વધુ પતંગબાજો પોતપોતાની રંગબેરંગી પતંગોને આજે વડોદરા નગરીના આકાશ અને રંગબેરંગી કરવાના છે. વિદેશથી આવેલા મહેમાનો, અન્ય રાજ્યોમાંથી આવેલા મહેમાનો અને આ ટુરિઝમ તેમજ જિલ્લા વહીવટીતંત્ર તરફથી આજે યોજાયેલો કાર્યક્રમ છે, એ કાર્યક્રમમાં સૌ પ્રેમપૂર્વક ભાગ લઈ રહ્યા છે. જીવનની દોર, પ્રગતિની દોર, શાંતિની દોર ઊંચે ને ઊંચે આ રાષ્ટ્રને એવી ઊંચાઈ પર લઈ જાય એવી શુભકામના સાથે. વર્ષ 2019ના જાન્યુઆરી મહિનાથી સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ તહેવારો ભારત મનાવશે, ત્યારે આપ દ્રશ્યમાં જુઓ છો જાન્યુઆરી મહિનાની શરૂઆતનો જે તહેવાર છે એ મકર સંક્રાંતિ તહેવાર નજીક છે, ત્યારે વડોદરાની અંદર આજે વડોદરા મહાનગરપાલિકા, ગુજરાત ટુરિઝમ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 7મો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ શરૂ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે આ પતંગોત્સવની અંદર 46 જેટલા વિદેશી પતંગબાજો પણ આવ્યા છે, તો સાથે સાથે દેશના 8 રાજ્યોમાંથી 30 જેટલા પતંગબાજો પણ આમાં ભાગ લઈ રહ્યા છે. જે રીતે પતંગો છે એ પતંગોને લગભગ આજે આકાશની અંદર એક અવસર મળ્યો છે ચકવાનો, અને જે રીતે આપ દ્રશ્યોમાં જુઓ છો રંગબેરંગી પતંગોથી આકાશ છવાયું છે, ત્યારે વિદેશી પતંગો બાજોને પણ આ પતંગ મહોત્સવમાં ભાગ લઈને ખૂબ જ ઉત્સાહ આવી રહ્યો છે. મહત્વનું છે કે વડોદરાની અંદર દર વર્ષે આ પ્રમાણે પતંગોત્સવનું આયોજન થાય છે, તેમાં શહેરીજનો પણ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહે છે. સાથે સાથે વહીવટીતંત્ર દ્વારા પણ આજે વિદેશી પતંગબાજો છે તેઓને અહીંયા પતંગ ચકાવવા માટેની જે પણ સુવિધાઓ છે એ પણ આપવામાં આવે છે. જે રીતે વિદેશના પતંગબાજો અહીંયા આવ્યા છે તે લોકોનું કહેવું છે કે ભારતની જે આબોહવા છે, ભારતમાં જે ઉત્સવને લઈને એક ઉત્સાહ છે, તે ઉત્સવ ખૂબ જ મહત્વનો છે, અને એના જ કારણે વડોદરા સહિત દેશની અંદર જ્યાં જ્યાં પતંગ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે ત્યાં તેઓ ઉત્સાહ સાથે ભાગ લઈ રહ્યા છે. કેમેરા પર્સન મુકુંદ દવે સાથે તુષાર પટેલ, ઝી મીડિયા.